Ciao Giulia. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 16 આપણે આ જોવાનું છે કે એક દાખલો છે સ્વાધ્યાયનો 3.2 સ્વાધ્યાયનો 3.2 બરાબર આલેખ આપ્યો છે હવે એની માહિતી આપેલી આલેખ આ દોરેલો છે શું કહેતો જો બે બાળકો એ અને બી તેમની શાળા ઓ થી એટલે આ ઓ છે જો ઓ એમની શાળા છે આ શાળા આ શાળા છે શાળા ઓ થી અનુક્રમે એ અને બી અને પાછો શબ્દ વાપરો અનુક્રમે ઓ થી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ તરફ ફરી રહ્યા છે એટલે એનો મતલબ શું થયો અનુક્રમે તો એ અને બી અનુક્રમે પી અને ક્યુ એટલે પી એ એ બાળકનું ઘર છે અને ક્યુ એ બી બાળકનું ઘર છે પી એ એ બાળકનું ઘર છે અને ક્યુ એ બી બાળકનું ઘર છે પછી આગળ જુઓ એટલે બંનેના ઘર આવી ગયા જેનો સ્થાન સમય આલેખ આકૃતિમાં દર્શાવેલો છે એટલે આ ટી એક્સ રૂટ ટી નો આલેખ દર્શાવેલો છે બરાબર તો નીચે મુજબ દર્શાવે છે તો નીચે પૈકીના કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો સાચી નોંધ પસંદ કરવાની છે બરાબર આવી આવી રીતે લખેલું જો સાંભળજો પહેલો સવાલ લખીશ બધાને લખીશ પહેલો સવાલ ખાલી પહેલો સવાલ આવો છે બી ઓબ્લિક એ અલ્પવિરામ એ ઓબ્લિક બી કરતા શાળાની નજીક છે નજીક રહે છે પહેલો સવાલ છે બરાબર તો આમાં તમારે મને કહેવાનું છે આનો મતલબ શું થાય સા આનો મતલબ કઈ જ નહીં જો બી એ એ કરતા શાળા બી એ કરતા શાળાની નજીક રહે છે અથવા એ એ બી કરતા શાળાની નજીક રહે છે જો આમાં પહેલું લેવું તો આમાં પહેલું લેવાનું આમાં આ બીજું લેવું તો આમાં આ બીજું લેવું તો આમાં આ બીજું લેવાનું એમ તો બી એ એ કરતા શાળાની નજીક રહે છે અથવા એ એ બી કરતા શાળાની નજીક રહે છે એમ વિધાન એમ થાય બે માંથી એક સવાલ તમારો જવાબ ટૂંકમાં શાળાની નજીક કોણ રહે એમ તમને પૂછ્યું છે તો આ લેખ પર ધ્યાન આપો આ એક્સ આમ જાવ એમ એક્સ વધતો જાય તો ઓ થી શાળાથી પહેલા કોણ આવે છે પી બિંદુ પી બિંદુ તો કોનું ઘર છે એ નું ઘર છે એ બાળકનું ઘર અને આ બી બાળકનું ઘર તો આમ જશું એમ દૂર આવે તો કોનું અંતર ઓ થી પી નજીક થઈ ગયું જ્યારે ઓ થી ક્યુ દૂર થઈ ગયું તો પહેલાનો જવાબ શું આવશે શું લખાય બેટા કે ઓ ઓ પી ઓ પી છે આ પહેલાનો જવાબ લખું છું પહેલા કે ભાઈ ઓ પી એટલે આ ઓ પી કરતા ઓ ક્યુ કેવા હોવાથી મોટા હોવાથી આમ દૂર છે મોટા હોવાથી કોણ બેટા કોણ કોણ થાય પી કે ક્યુ અહીંયા લખી મૂકી દઉં છું ચો ઓ પી અને પી ક્યુ તો ઓ ક્યુ મોટું છે એટલે બી બાળકનું ઘર લખાશે બી બાળકનું ઘર બાળકનું ઘર એ એ કરતા આપણે નજીક લખ્યું છે તો એમ લખવું પડશે એ બાળકનું ઘર એ બી કરતા શાળાની નજીક છે એટલે કોણ નજીક થઈ ગયો કોણ નજીક થઈ ગયો કયો કોણ નજીક થઈ ગયો એ નજીક થઈ ગયો અને બી દૂર થઈ ગયો આ પહેલો સવાલ હવે સવાલ નથી લખતો બીજો સવાલ આવો જાય પોછે બીજો સવાલ શું છે બી એ એ કરતા અથવા એ એ બી બી એ એ કરતા શાળાની વહેલા શરૂઆત કરે છે કે
बी करता शाळाए थी वहेली शुरुआत करे छे घरे जवा माटे। सवाल लखी ना हो गया बेटा। देखो करता વહેલી શરૂઆત કરે છે એમ કીધું। ચલો કોણ વહેલી શરૂઆત કરે આનો મતલબ એમ થાય કે બી એ કરતા સાડા થી વહેલી શરૂઆત કરે છે અથવા એ એ બી કરતા સાડા થી વહેલી શરૂઆત કરે। ચલો હવે એ છે ક્યાંથી શરૂઆત કરે ઝીરો થી ઉગમ બિંદુ એ થી છે। જ્યારે થોડોક સમય પસાર થયો આ આલેખ એ નો છે બ્લેક છે અને આ જે રેડ છે બ્લુ નો બી નો છે તો કોણે વહેલા શરૂઆત કરી આને શરૂઆત કરી નહીં અને આને હજી વાર છે જો હજી નથી કરી ઘણો સમય પસાર થયો આ તો સીધો જેવો બેલ પડ્યો એટલે એ સીધો ઘરે જ ભાગ્યો અને આ સી થોડીક વાર ત્યાં સ્કૂલે રહ્યો મિત્ર હોય ને બે વાતો કરે કપાટા મારે પછી નીકળ્યો ઘરે જવા મિત્ર હોય તો વાંધો નહીં બેન પણ એ તો પછી આ સમય અહીંયા નો આવે છે કે અહીંયા સુધી આવે આપણે મિત્ર છે એવું રાખવાનું આને તરત શરૂઆત કરી નહીં જાણ્યાનો આ જો આ સમય પસાર થયો સેકન્ડ છે જો આને ઝીરો લઈ લો ખાલી અંતર આપ્યું નથી પણ તમારી સમજૂતી માટે લઈ લો છું તમારી સમજૂતી માટે પાંચ આપ્યું નથી પણ તમારી સમજૂતી માટે લઈ લો છું બેટા દસ પંદર વીસ પચીસ એમ ખાલી તમારી સમજૂતી માટે લઈ લો છું બિંદુ સી છે આ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ માત્ર તમારી સમજૂતી માટે તો ચલો આને ઝીરો સમય શરૂઆત કરીને કે જો ગતિ જાઓ થઈ ગઈ ટક 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 જ્યારે આ ભાઈ તો 10 સેકન્ડ સુધી અથવા 10 મિનિટ સુધી ત્યાં ત્યાં જે દુસ્તરો હતો વાતો કરી કેમ ભાઈ હું ચાલે એવું કર્યું આજે કયા સરે માર્યો આજે હું કર્યું નહીં બધી વાતો ગપાટા મારે છે ચિરાભાઈ ને એવું કઈ છે નહીં આ તો જેવો બિલ પડ્યો એટલે ભાઈ તો કોણ વહેલી શરૂઆત કરે કોણ જો એ છે બાળક એ લખાશે બાળક એ એ બાળક બાળક એ એ પાછું બે વાર થઈ જશે એટલે આપણે એમ લખીએ એ બાળક એ ઉગમ બિંદુ ઓ થી અને બી બાળકે બી બાળકે ક્યાંથી બિંદુ સી થી ગતિની શરૂઆત કરે છે આણે ઓ થી શરૂ કર્યું તો આણે સી થી તો વહેલા કોને શરૂ કર્યું કહેવાય સ્વર સ્વાભાવિક છે કોને તેથી કહી શકાય શું કહી શકાય કે કોણ બેટા કયો બાળક એ બાળક કયો બાળક બેટા એ બાળક એ બાળક બી કરતા શાળાએ વહેલી શરૂઆત કરે છે બસ આવા સવાલના જવાબ છે આપણે આલેખ ને સમજૂતી માટે છે તમને આલેખ નું રીડિંગ કેમ કરવું એ તમને આ સમજાવ્યું બીજું કઈ નથી પછી સી બી એ બી કરતા ઝડપથી ચાલે છે એવું કઈક છે બે આવ્યા છે એમ રોલે બી એ કરતા ઝડપથી ચાલે છે અથવા એ બી કરતા ઝડપથી ચાલે છે કોણ ઝડપથી ચાલે ઝડપ આવી આલેખ કયો છે એક્સ વિરુદ્ધ ટી તરત મારા દીકરાઓને યાદ આવવું જોઈએ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ એક્સ વિરુદ્ધ ટી ના આલેખ નો ઢા ઝડપ આપે
ढाल वधु तो झड़प वधु, ढाल ओछो ढाल ओछो तो झड़प ओछी। आटलू तो मने तमने बधाने खबर। एक बाजू वधारे तो एक बाजू ओछो, आ थई गई जो ઢાળ વધુ તો ઝડપ વધુ, ઢાળ ઓછો તો ઝડપ ઓછી, આટલી વસ્તુ ક્લિયર થઈ છે મને। ઓટુ તો ઓટુ તો ઓછો તો ઓછો તો ઓછો ઓટુ ઓટુ વધુ વધુ ઓછો। હવે પાછો અહીંયા ધ્યાન આપશો, ઢાળ વધુ ઝડપ વધુ, ઢાળ ઓછો તો ઝડપ ઓછી, બરાબર। તો આ લેમ જો તો એ નો ઢાળ એ બી ના ઢાળ કરતા ઓછો, જો એ બાળકની ગતિ નો ઢાળ એ નો ઢાળ જો આટલો છે, બી નો ઢાળ આમ છે। કોનો ઢાળ વધુ થયો? બી નો। તો લખાશે બી બાળક ની ગતિના આલેખ નો ઢાળ એ બાળક, એ બાળકની ખબર પડે છે ગતિના, બી બાળકની ગતિના આલેખ નો ઢાળ એ બાળકની ગતિના આલેખના ઢાળ કરતા, બી બાળકના ગતિ આલેખનો ઢાળ એ બાળકની ગતિના આલેખના ઢાળ કરતા વધુ હોવાથી બીની ઝડપ એ કરતા વધુ છે। ટૂંકમાં ઢાળ વધુ એમ ઝડપ વધારે, આ તમારી વાત થઈ જો। ઢાળ વધુ એમ ઝડપ કેવી વધારે, ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું। હવે કઈ નહીં સર, તમારો વાળો હજી બે બાકી છે, આમાં સી આવ્યું ને હવે ડી છે। એ અને બી એક એક જ જુદા જુદા સમયે ઘરે પહોંચે છે, બોલો એવું કીધું છે, જોઈ લો પૂછું છું હવે। અને બી બંને એક જ સમય કે જુદા જુદા સમયે ઘરે પહોંચે છે, બે સમયે પહોંચે, એક જ સમયે ઘરે પહોંચે કે જુદા જુદા, તો આ લેખ જો આ ઘર છે તો આ ઘરે પહોંચ્યો, આ જો આ ઘરે અહીંયા પહોંચ્યો તેને સમય આ લઈ ગયો, તો એ અહીંયા ઘરે પહોંચ્યો તેને સમય આ લઈ ગયો, બંનેને ઘરે પહોંચવા માટે લાગતો સમય તો એક જ છે, જો આયેલો આ પી, ચલો આ પી પાસે ક્યારે પહોંચ્યો, આ એ પદાર્થ છે એ બાળક પદાર્થ ક્યાં અહીંયા પહોંચ્યો, દેખાય છે આ સમયે પહોંચ્યો આયરો, તો આ ક્યારે પહોંચ્યો ઘરે અહીંયા, આ બેના સમય પર આલેખ પર લંબપાત દોર્યો તો બેનો એક જ છે, એટલે બંનેને ઘરે પહોંચવા માટે લાગતો સમય કેવો થયો, એક જ, બંને બાળક એક જ સમય ઘરે પહોંચે છે, પછી ઈ ઈ એ બી કરતા અને બી એ કરતા આગળ નીકળી જાય છે, પાછું એ જ સવાલ પાછો કયો,
આમાં આપ્યું છે. જોજો, બી બી રસ્તા પર એ થી આગળ નીકળી જાય છે કે એ રસ્તા પર બી થી આગળ નીકળી જાય છે? પહેલું લેવું તો પહેલું, બી રસ્તા પર એ થી આગળ નીકળી જાય છે કે એ રસ્તા પર બી થી આગળ નીકળી જાય છે? તો શરૂઆત કોણે પહેલા કરેલી? અહીંયા જો આલેખ પરથી પહેલા શરૂઆત એને કરી હતી, પછી બી એ કરી. તો જો બે જાય 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 પાણી જરા વધારે છે, એવું આ એક સમય એવો આવે, આ એક સમય જો અહીંયા બંને એકબીજાને મળે છે, પછી બી છે ને એને ઓવરટેક કરી નાખે, કારણ કે બી ની ઝડપ વધારે. એક સરખા સમયે બે ભેગા થાય છે. છગન વેલ પડે તરત જાય, અને મગન, મગન હા જો પાછું જોજો કે બીજા બાળકનું ઘર દૂર છે તેમ છતાં બંને એક જ સમયે ઘરે પહોંચે, જ્યારે એ બાળકનું ઘર નજીક છે, બી બાળકનું ઘર દૂર છે તેમ છતાં બી અને એ એક સાથે પહોંચે. બી એ પાછી ગતિની શરૂઆત લેટ કરી દીધી, બીનું ઘર પણ દૂર છે શરૂઆત લેટ કરે છે, એનું ઘર નજીક છે શરૂઆત પહેલા કરે છે. તો એનો મતલબ અને આ દેખાય જ છે કે બીની ઝડપ વધારે છે, એટલે આ બી છે, આ બી છે ને આ એ છે, આ એ એ શરૂઆત કરી નાખી. જો આ બે ગયા, અહીંયા ઘર છે બેનું, પેલાનું ઘર દૂર છે, તો અહીંયાથી જો આ ચાલુ કર્યું, અહીંયાથી દેખાય ને સ્કૂલે છે, બેલ પર ટેન 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 ટેન, એટલે આ ભાઈ ચાલ્યું આ રાહ, પછી ભાઈ સાથે પહોંચી ગયા ઘરે. એનો મતલબ ખબર પડી કે બી ની ઝડપ કેવી છે વધારે. એટલે એમ લખાય કે બી ની ઝડપ વધુ હોવાથી, હવે જવાબ એમ લખાય કે બી ની ઝડપ વધુ હોવાથી બી બાળક એ બાળકને શું કરે બેટા? ઓવરટેક કરે છે. કેટલી વાર? એક જ વાર, પછી નો થાય. એક વાર ઓવર ટેક કરે છે. કેટલી વાર ઓવરટેક કરે? એક વાર. થઈ ગયું. આ 3.2 સર, આ શું? આ 5 એમસીક્યુ જેવું છે. એમ બિચારો તમને આલેખ ખાલી સમજૂતી માટે છે. એમ સર આ પૂછાય પછી ચોપડીમાં છે એટલે પૂછાય છે કે ને બતાવવા પડશે આપણે આલેખ, સવાલ ના જવાબ બધા આપવા પડે આપણે, એવું છે. ચલો હવે 3 પોઈન્ટ તમારા માટે તૈયાર રાખેલો, 11 સ્વાધ્યાયનો છે. આ પહેલો સવાલ, કોઈ એક ક્ષણે એક ઝડપ શૂન્ય હોય, એ કોઈ એક ક્ષણે કણની ઝડપ શૂન્ય છે, શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે? આ સવાલ છે. કોઈ ક્ષણ છે કણની ઝડપ કેવી કીધી છે? શૂન્ય. કોઈ ક્ષણે એની ઝડપ શૂન્ય હોય તો કણનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે, એવો સવાલ છે. તો આનું ઉદાહરણ આપીએ આપણે, કારણ સાથે કીધું છે. જો વિધાન શું લખેલું છે? નીચે આપેલા કથનો ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત એ સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પરિમાણિક ગતિ લેવાની છે, એક પરિમાણિક ગતિ. તો આ કણને ઉપર ફેંકો, આ એક કણ છે જે તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો, ફેંકો ગયો 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 ગયો,
આ ક્યાં આવ્યો? મહત્તમ ઊંચાઈ. તો આ એની મહત્તમ ઊંચાઈ છે, આપણે ભણી ગયા. આ એની કઈ ઊંચાઈ છે બેટા? મહત્તમ ઊંચાઈ. તમારા દીકરાને ખબર હોવી જોઈએ કે મહત્તમ ઊંચાઈ આવે તો, મહત્તમ ઊંચાઈ આવે તો મહત્તમ ઊંચાઈ કેવું હોય? સ્થિર હોય. સ્થિર હોય તો સ્થિર હોય ત્યાં એની ઝડપ અંતિમ વેગ v કેટલો હોય? 0. પણ એ ગમે ત્યાં હોય એના પર અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g એ બરાબર જી તો લાગે જ, એટલે ઝડપ શૂન્ય હશે. ઝડપ શૂન્ય હશે બરાબર. મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય. આમ જાય 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 જાય, મહત્તમ ઊંચાઈ પહોંચે તો ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય. મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય. પણ મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે ક્ષણ પૂરતો કેવો થઈ જાય? સ્થિર. ધ્યાન રાખજો. તો મહત્તમ ઊંચાઈ ક્ષણ પૂરતો એ સ્થિર થઈ ગયો. કોણ? તમે કેવું નહીં. કોણ? મહત્તમ ઊંચાઈ ક્ષણ પૂરતો કેવો થઈ ગયો? સ્થિર. આ કણ. હા, પણ એના પર નીચે તરફ ગુરુત્વ પ્રવેગ તો લાગે એટલે જવાબમાં શું આવે? હા. જ્યારે કણ ને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈએ કોણ સ્થિર થાય છે. એટલે કે તેની ઝડપ કેટલી થાય? શૂન્ય. સમજાવું એટલે લખું છું. જ્યારે નીચે તરફ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ શું કરે બેટા? ધરાવે. નીચે ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ તો એ ધરાવે જ, ખબર પડે છે. ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ શું કરે બેટા? ધરાવે છે. પહેલો. પછી બી, ઝડપ શૂન્ય હોય તો તેનો વેગ અશૂન્ય હોઈ શકે? ઝડપ શૂન્ય હોય તો વેગ અશૂન્ય હોઈ શકે એવું કહીશું. ચલો, ઝડપ કેવી કીધી? શૂન્ય. ઝડપ કેવી કીધી? શૂન્ય. સોરી, ઝડપ શૂન્ય હોય તો તેનો વેગ અશૂન્ય હોઈ શકે? અશૂન્ય. અશૂન્ય એટલે ઝીરો ન હોય એમ. જો ઝડપ એ વેગનું મૂલ્ય છે. વેગ છે ને સદિશ રાશિ છે બરાબર. આપણે વાત કરી દિશા અને મૂલ્ય બે ધરાવે, ઝડપ ખાલી મૂલ્ય ધરાવે. તો ઝડપ છે ને, ઝડપ એ વેગનું મૂલ્ય કહેવાય. દિશાની વાત નથી કરતા આપણે. એક પરિમાણ છે, દિશા ફિક્સ જ આમ સીધી જ થાય બરાબર. એક પરિમાણમાં છે એટલે દિશા આમ જ રહે, સીધી છે. તો ઝડપ એ વેગનું મૂલ્ય છે બરાબર. તો ઝડપ શૂન્ય, તેથી ઝડપ શૂન્ય તો વેગ શૂન્ય. ઝડપ શૂન્ય તો વેગ નહીં, સોરી, વેગનું મૂલ્ય શૂન્ય. તેથી વેગ શૂન્ય સ્વાભાવિક છે. આ બીજો સવાલો યાદ રાખવાના છે બધા. આ તો બહુ સિમ્પલ છે કે મહત્તમ ઊંચાઈ જાય ત્યારે સ્થિર થઈ જાય, એટલે ઝડપ શૂન્ય થઈ ગઈ, પણ પ્રવેગ તો હંમેશા નીચે તરફ લાગે, એ બરાબર છે જેટલું બરાબર. પછી આ ઝડપ, તો ઝડપ એ વેગનું મૂલ્ય છે. ઝડપ એ વેગનું મૂલ્ય છે તો હું શું કહું છું? ઝડપ એ વેગનું મૂલ્ય છે.
ઝડપ એ વેગનું મૂલ્ય છે, તો ઝડપનું મૂલ્ય શૂન્ય, તો ઝડપ શૂન્ય, તો વેગનું મૂલ્ય શૂન્ય, એટલે વેગ કેવું થાય? શૂન્ય. આ તમારો બી સેક્શન. પછી આવે સી. ચારે પાસે ઝડપ અચળ, તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ધ્યાન આપજો, ઝડપ અચળ તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. ઝડપ અચળ, ઝડપ અચળ, ઝડપ બદલાતી નથી, ઝડપ અચળ તો પ્રવેગ હંમેશા કેવો કીધો છે? શૂન્ય. તો પેલા પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે, પ્રવેગ એટલે સબ, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. બરાબર, જો અહીંયા ધ્યાન આપો, હું લખું ને સમજો. ઝડપ અચળ, ઝડપ અચળ, હા, એક પરિમાણમાં છે એટલે કેવું છે? ત્રિપરિમાણમાં હોય તો તમે અત્યારે જે જવાબ આપો ને બદલાઈ જાય, તો કેમ બદલાય એ આપણે ચોથા ચેપ્ટરમાં જોશું, કારણ કે એમાં તમારે નિયમિત વર્તુળની ગતિની વાત કરવી પડે. ગતિ છે એ, ગતિ ચોથા ચેપ્ટરની થયેલી છે, એટલે હું અત્યારે સમજાવીશ તો ઉપરથી જશે. એટલે અત્યારે ખાલી એક પરિમાણમાં વિચારો, એક પરિમાણ સીધું જ. તો ઝડપ અચળ, અચળ ઝડપે એક ધારી સ્પીડે એક જ રેખામાં સીધ જ ગતિ કરો છો, તો ઝડપ અચળ તો વેગ અચળ થાય. ઝડપ કેવું? અચળ. એક પરિમાણ માટે ઝડપ અચળ તો વેગ અચળ. બરાબર, દ્વિપરિમાણમાં શું થાય? દ્વિપરિમાણમાં જોશું, અત્યારે ચિંતા નહીં કરો. ઝડપ અચળ તો વેગ અચળ. બરાબર, વેગ અચળ એટલે વેગમાં ફેરફાર થતો નથી. પ્રવેગ બરાબર, ઝડપ અચળ એટલે વેગ અચળ. તો વેગ અચળ તો વેગમાં થતો ફેરફાર, તો વેગમાં થતો ફેરફાર, થતો ફેરફાર કેવો થાય બેટા? શૂન્ય થાય. ઝડપ અચળ તો વેગ અચળ, તો વેગમાં થતો ફેરફાર કેવો? શૂન્ય. તો આપણે તો પ્રવેગ લખવાનો છે, તો પ્રવેગ, તો પ્રવેગ બરાબર તો શું થાય? વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય, તો એ તો શૂન્ય છે. એટલે પ્રવેગ કેવો થવાનો? શૂન્ય. વિધાન સાચું કે ખોટું? તો વિધાન કેવું, સાચું કે ખોટું એમ પૂછ્યું છે, સાચું. આ વિધાન સાચું, આ વિધાન ખોટું. બરાબર, આ છેલ્લો ટોપિક. બહુ મસ્ત છે, જો આ તમે જે ભણ્યા ને થિયરી, તમે કેવું ભણ્યા એના વિશેની વાત છે. જો આ બધી ડી, ડીમાં એમ કીધું છે બાળકો, પ્રવેગ ધન મૂલ્ય હોય તો ગતિ વધતી હોય છે. પ્રવેગ હોય તો ગતિ વધતી હોય છે. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, તો પ્રવેગ ધન મૂલ્ય તો ગતિ વધતી જતી હોય એવું તમને પૂછ્યું છે. હવે જો આ વસ્તુ કેવી છે, તમે કેવું ધારો છો ને એના પર આધાર રાખે, તમારી ધારણા પર. જો સમજો, હવે એક પદાર્થને ઉપર નાખું છું, જોજો આપણે ઉગમ બિંદુ લઈ લીધું, આ ઉગમ બિંદુ, આ કયું બિંદુ? આપણું ઉગમ બિંદુ.
ધનભાઈ બરાબર. હવે જોજો, આ દડાને હું ઉપર નાખું છું, અથવા કણને ઉપર નાખો, આ દડાને ઉપર નાખો, ઉપર જાય તો એ તો નીચે જ આવે, એ બરાબર જી આવ્યું, એ બરાબર જી આવ્યું, હા કે ના? તો આમાં જોજો, આ કિસ્સામાં એ બરાબર જી, પણ એ ક્યાં છે? નીચે. પણ નીચેના અક્ષને આપણે કેવું લીધું છે? ઋણ. તો પ્રવેગ કેવો થશે? માઇનસ જી થશે. તો આ કિસ્સામાં શું થાય? તમે દડાને ઉપર નાખો તો પ્રવેગ નીચે છે, એટલે પ્રવેગ કઈ તરફ? પ્રવેગ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. પ્રવેગ કેવો થઈ ગયો? જો સમજો, આ મસ્ત સમજવાનું છે. નીચેના ને મેં ઋણ લીધું છે, ઉપરના ને ધન લીધું છે. દડો ક્યાં નાખું છું? ઉપર. તો ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? નીચે. ઉપર નાખો તો સ્વાભાવિક છે, વેગમાં શું થશે? સોરી, વેગમાં ઘટાડો થશે. અહીંયા આમ લખ્યું ને, ગતિ વધતી જાય. ગતિ, ગતિ એટલે વેગ. તો આમાં ઉપર જાય, તો આનો મતલબ તો એમ થયો કે જો પ્રવેગ ઋણ હોય, આ કિસ્સામાં પ્રવેગ ઋણ હોય તો ગતિ ઘટે છે. બરાબર. હવે આ જ વસ્તુ પાછું વિચારો, વચ્ચેનું છે ને એ આપણું ઉગમ બિંદુ, પણ હવે ઉપરના ને ઋણ વાય લેવું છું, નીચેના ને ધન વાય લેવું છું. નીચે દિશા ને ધન વાય, નીચે નીચે દિશા છે એને ધન વાય, અને જે ઉપરની દિશા છે એને ઋણ વાય. નીચેની દિશાને ધન વાય, ઉપરની દિશાને ઋણ વાય. નીચેની દિશાને ધન વાય, ઉપરની દિશાને ઋણ વાય. પ્રવેગ ક્યાં આવે? પદાર્થને આમ નાખો, ઉપર જ નાખવાનો આપણે. નો પ્રવેગ એ બરાબર જી, પણ ક્યાં છે? નીચે. નીચે નીચે ધન છે, કે પ્રવેગ ધન થયો. જો તો આ કિસ્સા પ્રમાણે જુઓ તો પ્રવેગ ધન હોય તો ગતિ ઘટે છે. આ તો એવું થયું, તમે પ્રવેગ ધન હોય કે ઋણ હોય, ઋણ હોય તો જો તમે ઉપરના ને ધન, નીચેના ને ઋણ હોય તો પ્રવેગ ઋણ હોય, પ્રવેગ ઋણ હોય તો એ ગતિ ઘટે છે, અને ઉપરના ને ઋણ ને નીચેના ને ધન લેવું તો પ્રવેગ ધન હોય તો એ ગતિ ઘટે છે. એટલે ધન ઋણ પરથી તમે પ્રવેગ ગતિ વધશે એટલે કે વેગ વધે કે ઘટે એ તમે નક્કી કરી શકો નહીં. તમને સમજાવેલું એ નક્કી ક્યારે થાય? એ નક્કી કરવા માટેની એક જ રીત છે, તમારે નોંધ જેવું યાદ રાખવાનું. એના માટે શું યાદ રખાય? કે જો પદાર્થ વેગની દિશા અને પ્રવેગની દિશા બંને વિરુદ્ધ દિશામાં હોય, વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, ગતિની દિશા અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ઘટે, અને બંને એક જ દિશામાં હોય તો વેગ વધે. એમ ઘટે વધે નક્કી થાય. આના પરથી નક્કી ન થાય, ધન કે ઋણ પરથી. કારણ કે આ ધન ઋણ તો તમે જે અક્ષ પસંદ કરો છો એના પરથી નક્કી થાય. દાખલા તરીકે હું નીચેના ને અહીંયા ધ્યાન આપો, હું શું કરું? આ નીચેના ને ઋણ લેવું તો પ્રવેગ ઋણ થઈ ગયો, નીચેના ને ધન લેવું તો પ્રવેગ ધન થઈ ગયો. એટલે એ કમ્પ્લીટ વસ્તુ નથી. હું જે કહેવા માંગુ છું ખબર પડે છે? ચોક્કસ વસ્તુ ન કહી શકો તમે. આને ધન લેવું તો ધન થઈ ગયો, આને ઋણ લેવું તો ઋણ થઈ ગયો. એટલે ધન ઋણ પરથી નક્કી ન થાય. સાચી માહિતી તમારે લખવી હોય સાચી, એટલે આનો જવાબ શું આવશે? ગતિ વધે છે. ખોટી વાત. આ તમને મેં જવાબ આપી દીધો. બરાબર. તો કેવી રીતે નક્કી થાય? નક્કી આ પરથી થાય. જો આને ભૂસી નાખું છું આ વચ્ચેનો ભાગ, તમારે જો નક્કી કરવા માંગતા હોય તમે તો આ રીતે નક્કી થાય. જોજો બેટા, કઈ રીતે બતાવજો, કઈ રીતે કરવાનું દીકરા. કઈ રીતે નક્કી થાય? વિપુલ પટેલ, આમ જો આ પદાર્થ હોય,
ઉપર ના હો, તો વેગ ઉપર અને પ્રવેગ એ નીચે. એ બરાબર છે નીચે. તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં. તો વેગ ઘટે, તો ઘટી ઘટે એમ. પણ હવે આને ઉપર નાખવાની જગ્યાને નીચે નાખવામાં આવે, અને પ્રવેગ એ તો ઓલવેઝ નીચે જ હોય, એટલે વેગ પણ નીચે, બંને એક જ દિશામાં. સિમ્પલ વસ્તુ છે બેટા, આને આમ મૂકી દેવું તો વેગ વધે, વધો પણ ઉપર નાખું તો ઘટે. વેગ અને પ્રવેગ એક જ દિશામાં, તો ઘટી વધે થઈ ગયું. જો ખબર પડે છે, આ વસ્તુ ધ્યાન રાખવાનું છે આપણે. આમાં ખબર પડવી જોઈએ. હવે કોઈક નાનો બાઉ જેવી વસ્તુ હોય તો નથી, ચલો થઈ ગયો તમારો દાખલો પૂરો. બરાબર, ચાલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.